વિદ્યાર્થી મિત્રો ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે હેલો ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા કેવી ચાલે છે પ્રિપેરેશન વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ આજે આપણો ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોનો ઓલમોસ્ટ લાસ્ટ વિડીયો હશે આના પછી એક નાનો વિડીયો બનવાનો છે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી એક થિયરી આપી દીધી છે કહી તો કે ભાઈ દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકના ઉપયોગો તો એ આપણે લઈ લેશું પણ એનો નાનો વિડીયો બનાવી દઈશું અલગથી પણ આ મેઇન વિડીયો છે ઓકે આ જે આપણે ભણવાના છીએ આજે એ મેઇન ટોપિક છે જે નીટ અને માં પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે એવા એવા પ્રશ્નો પણ આજે આપણે સોલ્વ કરવાના છે ઓકે તો આપણે અત્યાર સુધી શું ભણી ચૂક્યા એની થોડી માહિતી લઈ લઈએ આપણે શું ભણ્યા છે એને થોડું રિવિઝન કરી લઈએ ઓકે પહેલાં આ શરૂઆત આપણે અહીંયાથી કરી ઇન્ટ્રોડક્શન એને પ્રસ્તાવના પ્રસ્તાવનામાં આપણે સ્થિતિસ્થાપકતા શું છે અને પ્લાસ્ટિસિટી શું છે એ ભણ્યા એના પછી આપણે આવ્યા પ્રતિબળ અને વિકૃતિ પર એના પછી પ્રતિબળ વિકૃતિ વક્ર સ્થિતિસ્થાપક અંકો એના બધા પ્રકારો ઓકે પ્રતિબળ વિકૃતિ વક્રના પહેલાં આપણે સ્થિતિસ્થાપક અંકોને એના બધા પ્રકારો ભણી ચૂક્યા છીએ એના પછી પોઈઝનનો ગુણોત્તર ભણ્યા અને એના પછી ખેંચાણમાં રહેલા તારની સ્થાપકીય સ્થિતિ ઉર્જા શું હતી એ પણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ હવે આજે જે ભણવા જઈ રહ્યા છીએ એ ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ ભણવાની છે હવે ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ શું છે એના પહેલાં આપણે થોડું કોઈપણ પદાર્થને જ્યારે ઉષ્મા આપવામાં આવે કોઈપણ પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે કે એને હીટ આપવામાં આવે તો એ પદાર્થમાં શું જોવા મળે છે એને થોડુંક સમજી લઈએ ઓકે માનો કે મારી પાસે શું છે એક તાર છે હે ને કોઈ ધાતુનો એક તાર છે અથવા કોઈ ધાતુનો એક સળિયો છે હવે આ જે સળિયો છે એની લંબાઈ મેં એલ લઈ લીધી છે જ્યારે હું આ સળિયાને અહીંયા હીટ ગરમ કરીશ હેને ને આ સળિયાને જ્યારે હું ગરમ કરીશ ત્યારે એની લંબાઈમાં કંઈક ફેરફાર જોવા મળે છે એની લંબાઈમાં કંઈક વધારો જોવા મળે છે ને એ જે ફેરફાર જે વધારો જોવા મળે છે એ એ એને આપણે શું કહીએ છીએ એ ઉષ્મીય પ્રસરણ પામે છે પદાર્થ જે છે એ શું થાય છે ઉષ્મીય પ્રસરણ પામે છે ને એ ઉષ્મીય પ્રસરણ જે પામે છે ઓકે એ જ્યારે આપણે નોર્મલ કન્ડિશનમાં રાખશું ત્યારે એ ઉષ્મીય પ્રસરણ પામશે પણ માનો કે બંને બાજુ કંઈક દ્રઢ પદાર્થ રાખવામાં આવે કે જે આના ઉષ્મીય પ્રસરણને ન થવા દે મતલબ અહીંયા આપણે ગરમ કરીએ પણ એનું જે ઉષ્મીય પ્રસરણ થવું થવું જોઈએ એ થવા દે નહીં તો શું થશે તો એની અંદર શું ઉદ્ભવશે એક પ્રતિબળ ઉદ્ભવશે વિકૃતિ જે છે એ તો નોર્મલ કન્ડિશનમાં આપણને મળશે પણ જો આપણે એને બંને બાજુથી દ્રઢ આધાર સાથે જોઈન્ટ કરી દેવામાં આવે તો એ પ્રસરણ પામશે નહીં અને ત્યાં એની અંદર શું ઉદ્ભવશે એક પ્રતિબળ ઉદ્ભવશે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું થર્મલ એટલે કે ઉષ્મીય વિકૃતિની અને પછી આપણે ઉષ્મીય પ્રતિબળ પર જશું ઓકે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો થર્મલ સ્ટ્રેસ એન્ડ થર્મલ સ્ટ્રેઇન ઓકે મારા આ જો અમુક ઇંગ્લિશ શબ્દો આવતા હોય તો એનાથી ગભરાઈ ન જવું ઓકે તમને ખ્યાલ છે કે નોર્મલ ઇંગ્લિશ શબ્દો હું યુઝ કરું છું તો એને એને તમારે ધ્યાનમાં રાખવા ઓકે કોઈ બહુ રોકેટ સાયન્સ નથી કેમ કે તમે આગળ જશો તો તમને બધું ઇંગ્લિશમાં જ આવવાનું છે તો અત્યારથી થોડી પ્રેક્ટિસ કરતા જઈએ ઇંગ્લિશ શબ્દો સાથે આપણે ફિઝિક્સ ભણતા જઈએ ઓકે હું બધા બધા ગુજરાતીમાં જ બોલું છું પણ માનો કે એક બે કદાચ ઇંગ્લિશ આવી જાય તો ગભરાઈ જવું નહીં ઓકે ચલો હવે અહીંયા આપણે ધ્યાન આપીએ મેં તમને જે કીધું માનો કે મારી પાસે એક શું છે સ્થળીઓ છે જેની લંબાઈ કેટલી હતી એલ હતી એક સળિયો છે જેની મેં એક સળિયો લીધો જેની લંબાઈ કેટલી છે એલ હવે આ જે સળિયો છે એ સળિયા ઉપર હું તાપમાન મતલબ એ સળિયાને હું ઉષ્મા આપું છું ઉષ્મા આપવાના કારણે એ જે સળિયો છે એની લંબાઈમાં કંઈક વધારો જોવા મળે છે એની લંબાઈમાં શું જોવા મળે છે વધારો અને જે વધારો જોવા મળે છે એ એલ પ્લસ ડેલ્ટા એલ જેટલો જોવા મળે છે અહીંયા તમે જોયું કે મારી પાસે એક એલ લંબાઈનો સળિયો છે એને મેં શું આપ્યું ઉષ્મા આપી ઉષ્મા એટલે કે હીટ આપી ઉષ્મા એટલે તાપમાન વધારો કર્યો બરાબર ઉષ્મા આપવાના કારણે આ જે સળિયો છે એમાં શું જોવા મળે છે પ્રસરણ જોવા મળે છે મતલબ સળિયાની લંબાઈમાં વધારો જોવા મળે છે એટલે કે એ પ્રસરી રહ્યો છે પ્રસરી રહ્યો છે ને આ જે પ્રસરણ આની અંદર જોવા મળે છે એને આપણે કયું પ્રસરણ કહીએ છીએ ઉષ્મીય પ્રસરણ કહીએ આ પ્રસરણ જે આપણને જોવા મળે છે એને આપણે કયું પ્રસરણ કહીએ છીએ ઉષ્મીય પ્રસરણ જેને થર્મલ એક્સપાન્શન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં જો તમારે લખવું હોય તો એને આપણે શું કહીશું થર્મલ એક્સપાન્શન ઓકે એક્સપાન્શન એટલે પ્રસરણ વધવું હે ને એક્સપાન્સ એક્સપાન્ડ થવું વધવું પ્રસરણ થવું ઓકે તો ઉષ્મીય પ્રસરણ આપણને અહીંયા જોવા મળે છે અચ્છા હવે હવે વાત કરીએ કે અહીંયા જે ઉષ્મીય પ્રસરણ મળે છે એ ડેલ્ટા એલ એનું મૂલ્ય મારે મેળવવું હોય તો કઈ રીતના મેળવીશ તો એના માટે આપણે ઓલરેડી જે આપણું નેક્સ્ટ નેક્સ્ટ નહીં પણ એના પછીનું આ જે તરલના યાંત્રિક ગુણધર્મો અને એના પછીનું જે ચેપ્ટર છે કયું ચેપ્ટર તો કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એમાં આપણે એના વિશે ડીપમાં ભણવાના છીએ પણ અત્યારે હું ખાલી થોડુંક સમજાવી દઉં કે ભાઈ અહીંયા હતી એલ લંબાઈ અને અહીંયા થઈ એલ પ્લસ ડેલ્ટા એલ એટલે કે આ પદાર્થમાં અહીંયા શું જોવા મળે છે વિકૃતિ જોવા મળે છે પદાર્થમાં આપણને અહીંયા શું જોવા મળ્યું કે ભાઈ આ પદાર્થ વિકૃતિ જોવા મળે છે આ પદાર્થમાં હવે આ વિકૃતિ કેટલી હોય છે ને કઈ રીતના હોય છે તો એ આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ પણ અત્યારે હું ખાલી તમને સમજાવી દઉં કે ડેલ્ટા એલ બાય એલ જે છે એ કોના સમપ્રમાણમાં છે તો કે ભાઈ જેટલું તાપમાન આપણે અહીંયા જેટલી ઉષ્મા આપીએ છીએ ને અહીંયા જેટલું તાપમાન મતલબ ટેમ્પરેચર જેટલું વધારવામાં આવશે તાપમાન જેટલું વધારવામાં આવશે એમ એ પદાર્થનું ઉષ્મીય પ્રસરણ પદાર્થમાં ઉદભવતી જે વિકૃતિ છે એ પણ કેવી થતી જશે વધતી જશે હવે આ જે છે એ આપણી પાસે શું છે તો કે ભાઈ ચલે છે અથવા એને આપણે સંપ્રમાણતા સંપ્રમાણતા ચિહ્ન કહીએ મારે આ સંપ્રમાણતા ચિહ્ન હટાવવું હોય તો શું કરવું પડશે કંઈક અચળાંક લાવવું પડશે તો હું અહીંયા એક અચળાંક લાવી દઉં તો ડેલ્ટા એલ બાય એલ જે છે એ મને શું મળશે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી બરાબર ને અહીંયા આપણને આ શું મળે છે આલ્ફા હવે આ આલ્ફા શું છે તો આલ્ફાને આપણે સંપ્રમાણતા અચળાંક પણ કહેવામાં આવે છે આ શું છે સંપ્રમાણતા અચળાંક અથવા એનું બીજું જે નામ છે એ છે રેખીય પ્રસરણાંક ઓકે એને આપણે બીજું નામ જે છે એને શું નામ આપી દીધું રેખીય પ્રસરણાંક ઓકે કોફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્સન ઇંગ્લિશમાં લખવું હોય સહગુણાંક અથવા તમે આવી રીતના પણ લખી શકો કે પ્રસરણનો સહગુણાંક ક્લિયર તો તમે આવી રીતના આને મતલબ જે નામ આપવું એ આપી શકો છો જનરલી આપણે રેખીય પ્રસરણાંકના નામથી ઓળખતા હોઈએ છીએ પછી તમે અલગ અલગ તમે આવી રીતના બોલાવી શકો છો એને મતલબ તમે કહી શકો છો સહગુણાંક પણ કહી શકાય છે એને કોનો સહગુણાંક તો કે ભાઈ પ્રસરણ પામે છે તો પ્રસરણનો સહગુણાંક રેખીય અહીંયા પ્રસરણ કેવું છે તો રેખીય છે એટલા માટે મેં રેખીય પ્રસરણાંક આ રેખીય શું છે કદ શું છે ને ક્ષેત્રફળ પ્રસરણ શું છે એ આપણે દ્રવ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો જે ચેપ્ટર છે એમાં આપણે ભણવાના છીએ પણ અત્યારે ખાલી આપણે રીખેની જ વાત કરવાના છીએ અને આના ઉપરથી મને અહીંયા આ ડેલ્ટા એલ મળી જશે તો ડેલ્ટા એલ કેટલું મળશે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી આ આપણું ઇક્વેશન થઈ જશે વન આ થઈ જશે આપણું ઇક્વેશન નંબર વન બરાબર કે નહીં જ્યારે કોઈપણ પદાર્થને ગરમ કરવામાં આવે એટલે કે ઉષ્મા આપવામાં આવે ત્યારે તેની લંબાઈમાં થતો ફેરફાર આપણને કેટલો મળશે તો એલ આલ્ફા આલ્ફા શું દર્શાવે છે અહીંયા ચલો ભાઈ આલ્ફા અહીંયા શું સૂચવે છે આના ઉપરથી મને એમ કહો કે અહીંયા આલ્ફા શું સૂચવે છે આના ઉપરથી મને તમે આ સમીકરણ પરથી જણાવી શકો કે શું આલ્ફા અહીંયા મને શું સૂચવે છે એ સેની માહિતી આપણને આપે છે એ શું તમે જમા જણાવી શકશો ઓકે ચલો તો આપણે એને પણ થોડું સમજી લઈએ જુઓ આલ્ફાને અહીંયા આપણે કરતા કરી દઈએ આલ્ફા કરતા થશે તો અહીંયા શું થશે ડેલ્ટા એલ બાય એલ થઈ જશે ડેલ્ટા એલ બાય એલ અપોન ડેલ્ટા ટી અપોન ડેલ્ટા

સૂચવે છે બરોબર તો રેખીય પ્રસણાંક એટલે કે આલ્ફા અહીંયા આપણને શું સૂચવે છે તો આલ્ફા જે સૂચવે છે એ શું સૂચવે છે કે ભાઈ એકમ તાપમાન વધવાથી એકમ લંબાઈમાં થતો ફેરફાર સૂચવે છે અથવા તમે એમ પણ લખી શકો કે એકમ તાપમાન દીઠ પદાર્થમાં ઉદ્ભવતી વિકૃતિ જે છે એ આપણું શું થઈ જશે રેખીય પ્રસરણાંક થઈ જશે તો એને તમે બીજી વ્યાખ્યામાં આવી રીતના પણ લખી શકો કે એકમ તાપમાન દીઠ આવે તો આ બીજી વ્યાખ્યા પણ તમે લખી શકો છો ખ્યાલ આવી ગયો રેખીય પ્રસરણાંક શું છે તો આપણને એ ખબર પડે કે ભાઈ એકમ તાપમાન વધવાથી જે એની એકમ લંબાઈમાં ફેરફાર થાય છે એને ને એકમ તાપમાન વધવાથી એની એકમ લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કોના દ્વારા આપણને મળે છે તો એ આપણને રેખીય પ્રસરણાંક દ્વારા મળે છે માનો કે તાપમાન આપણે એક ડિગ્રી વધાર્યું તો જે પદાર્થ છે એની અંદર જે રેખીય લંબાઈમાં વધારો થાય છે એ માનો કે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન એમ અથવા મીટર જેટલું થાય છે હે ને ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન મીટર અથવા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એમ જેટલું થાય છે તો તો એ પદાર્થનો રેખીય પ્રસરણાંક આપણને મળી જશે વિકૃતિ ભાગ્યા તાપમાન બરાબર માનો કે બીજો કોઈ પદાર્થ હોય અલગ અલગ પદાર્થ માટે રેખીય પ્રસરણાંક જે છે એના મૂલ્ય જે છે કેવા હશે અલગ અલગ હશે બરાબર ને તો જો માનો કે એક ડિગ્રીમાં એક એમ જેટલું પ્રસરણ પામે છે ને બીજી બીજો પદાર્થ લીધો કે જે એક ડિગ્રીમાં ત્રણ એમ જેટલું પ્રસરણ પામે ચોથો ત્રીજો પદાર્થ લીધો કે જે એક ડિગ્રીમાં ચાર એમ પ્રસરણ પામે છે તો કોનો પ્રસરણાંક વધારે થઈ જશે તો એક ડિગ્રીમાં જેટલાનું જેટલા વધારે અમાઉન્ટ લંબાઈ લંબાઈમાં વધારો થશે જેને અહીં વધારે લંબાઈમાં વધારો થશે એનું પ્રશ્નાંક કેવું હશે વધારે હશે બરાબર ને એના ઉપર આપણે આપણે ડીપમાં મતલબ બહુ ડીપમાં જવાની જરૂર નથી આપણે નેક્સ્ટ વિડીયો મતલબ નેક્સ્ટ આપણું જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરમાં આપણે એના ઉપર ડિસ્કશન કરવાના જ છીએ પણ આ તમને ખ્યાલ આવી ગયો આ ઇક્વેશન્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે આ આ ઇક્વેશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે ઓકે તો હવે વાત કરીએ હવે વાત કરીએ કે ભાઈ ઉષ્મીય વિકૃતિ કોને કહેવાય તો આ થઈ જશે આપણી ઉષ્મીય વિકૃતિ ચલો ભાઈ અહીંયા લખા ક્યાં લખો અહીંયા જ લખી દઉં ઓકે અહીંયા લખીએ ચલો ઉષ્મીય વિકૃતિ શું થશે ઉષ્મીય વિકૃતિ શું થશે તો એ ઉષ્મીય વિકૃતિ થશે એ આપણી થશે ડેલ્ટા એલ બાય એલ આ થઈ જશે આપણી ઉષ્મીય વિકૃતિ આ શું થઈ જશે આપણી ઉષ્મીય વિકૃતિ જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે અથવા એના આપણે ઉષ્મા આપવામાં આવે તાપમાન વધારવામાં આવે ત્યારે એની લંબાઈમાં શું થાય છે વધારો ને એ જે લંબાઈમાં વધારો થાય છે કોના લીધે ઉષ્માના કારણે એને આપણે ઉષ્મીય વિકૃતિ કહીએ છીએ ઓકે આ તો થઈ ગઈ ઉષ્મીય વિકૃતિની વાત હવે વાત કરીએ ઉષ્મીય પ્રતિબળની હવે આપણે વાત કોને કરવાના છીએ ઉષ્મીય પ્રતિબળની ઉષ્મીય વિકૃતિ જે છે ને એ પદાર્થને ગરમ કરવાથી એની લંબાઈમાં વધારો થઈ જાય છે એ ઉષ્મિય અને એ જે ડેલ્ટા લંબાઈમાં થતો ફેરફાર ભાગે એની મૂળ લંબાઈ એ શું થઈ જશે ઉષ્મીય વિકૃતિ કંડિશન શું છે પહેલામાં પેલી સાદી વિકૃતિ તણાવ વિકૃતિ છે તણાવ વિકૃતિમાં આપણે શું ભણ્યા હતા કે એના ઉપર બળ લગાવવામાં આવે છે બળના લીધે એની લંબાઈમાં ફેરફાર થાય છે અહીંયા ગરમ કરવામાં આવે છે એને ઉષ્મા આપવામાં આવે છે અને ઉષ્માના કારણે એના એના જે પરિમાણ છે એ બદલાય છે એની લંબાઈમાં વધારો થાય છે તો અહીંયા એને ઉષ્મીય વિકૃતિ કહીએ ચલો ઉષ્મીય વિકૃતિ તો આપણા અહીંયા સુધી ક્લિયર મતલબ તમારા મગજમાં સેટ થઈ ગઈ હવે આપણને બે સમીકરણ મળ્યા એક તો ડેલ્ટા એલ ઇઝિકલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી અને ઉષ્મીય વિકૃતિ આપણને શું મળી ડેલ્ટા એલ બાય એલ ઓકે તો આ ઇક્વેશન તમે યાદ રાખજો ઓકે લખી નાખો જલ્દીથી એના પછી આપણે આગળ વાત કરીએ ઉષ્મીય પ્રતિબળની લખાઈ ગયું ઓકે ચલો હું ઈ રેઝ કરી દઉં છું ઉષ્મિયા વિકૃતિ તો આપણને ક્યારે મળી કે જ્યારે પદાર્થ જે છે એ છૂટો છે ખુલ્લો છે ગરમ કરીએ છીએ પણ એના બંને બાજુથી એ પ્રસરણ પામી શકે છે એટલે કે એ ફ્રી છે એ એક્સપાન્ડ થવા માટે ફ્રી છે એ મુક્ત છે એનું પ્રસરણ થઈ શકે છે પણ માનો કે આનું આજ આ નળાકાર જે છે અથવા આનો આ જ જે સળિયો છે એના આ બાજુ આપણે એક દ્રઢ પદાર્થ લગાવી દઈએ અને આ બાજુ પણ એક દ્રઢ પદાર્થ લગાવી દઈએ કે જે એની લંબાઈમાં વધારો થતો અટકાવે માનો કે આ એલ લંબાઈનો પદાર્થ છે ઓકે અને આ એલ લંબાઈનો પદાર્થ છે તો એના એને હવે આપણે ગરમ કરશું તો આ દ્રઢ પદાર્થ હોવાના મતલબ અહીંયા દ્રઢ વસ્તુ હોવાના કારણે એની લંબાઈમાં વધારો થઈ શકશે નહીં અને જો લંબાઈમાં વધારો ન થઈ શકે તો એની અંદર એક પ્રતિબળ ઉદભવશે અને એ જે પ્રતિબળ છે એ દબાણ પ્રતિબળ હશે ને એને આપણે ઉષ્મીય પ્રતિબળ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ ચલો હું આને આને સમજાવું એના પહેલાં એક એક આગળ આપણે જે ભણી ચૂક્યા છીએ પ્રતિબળ ઓકે એને એને હું તમને સમજાવી દઉં જો આપણે જોયું હતું કે જ્યારે મારી પાસે કોઈ નળાકાર છે હવે નળાકાર ઉપર હું કોઈ બળ લગાવું છું બંને બાજુથી આવી રીતના હવે આવી રીતના બળ લાગશે તો નળાકારમાં કઈ વિકૃતિ ઉદ્ભવશે દાબીય વિકૃતિ ઉદ્ભવશે બરાબર ને અહીંયા દબા દાબીય બળ લાગી રહ્યું છે તો એની લંબાઈમાં શું થાય છે ઘટાડો થાય છે એની લંબાઈમાં શું જોવા મળે છે ઘટાડો અહીંયા પહેલાં લંબાઈ કેટલી હતી એલ ને આ લંબાઈ થઈ એલ માઇનસ ડેલ્ટા એલ બરાબર ને ડેલ્ટા એલ જેટલી આમાં ઓછી થઈ ગઈ અચ્છા ક્લિયર અહીંયા સુધી ક્યારે જ્યારે એના ઉપર આપણે બાહેબળ લગાવી હવે અહીંયા આ જે સળીઓ છે આ સળીઓ નોર્મલ કન્ડિશનમાં એની લંબાઈ આપણે કંઈક આવી હતી બરોબર જ્યારે એને ગરમ કરવામાં આવે તો એની લંબાઈમાં શું જોવા મળે છે વધારો જોવા મળે છે ઓકે વધારો જોવા મળે છે માનું કે આ લંબાઈની મતલબ આ નળાકારની લંબાઈ એલ હતી તો અહીંયા લંબાઈ કેટલી થશે એલ પ્લસ ડેલ્ટા એલ થશે પણ જો આ નળાકારને હું અહીંયાથી શું કરી નાખું છું દ્રઢ પદાર્થ સાથે જકડી નાખું છું એટલે કે એનું હવે એક્સપાન્શન થવા દઈશ નહીં તો શું થશે તો હવે તમે વસ્તુને સમજો કે આ આ જે છે ને ધારો આ આપણી પાસે નળાકાર હતું એ આ છે આ નળાકાર આ હતું બરાબર કે નહીં કેમ કે આપણે ગરમી આપી હતી તો ગરમીના કારણે એ એક્સપાન્ડ થવું જોઈએ પણ થતું નથી કેમ નથી થતું કેમકે આપણે અહીંયા શું લગાવી દીધું છે રિજિડ એટલે કે દ્રઢ પદાર્થ મૂકી દીધો છે જે એને એક્સપાન્ડ થવા દેશે નહીં એને વિસ્ત વિસ્તરણ એનું વિસ્તરણ થવા દેશે નહીં ઓકે તો શું થાય તો શું થાય હવે આ જે છે આ છે અને એના ઉપર કયું બળ લાગશે જે જે એને નાનું અહીંયા સુધીનું જ બનાવી રાખે તો એના ઉપર એક દાબિય બળ લાગશે બરાબર ને અને એ જે દાબ્ય બળ છે એને એ જે દાબ્ય બળ લાગે છે એને આપણે ઉષ્મીય પ્રતિબળ કહીએ છીએ ઓકે તો ચલો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું આ તો ખાલી એક સમજવા માટે મતલબ મેં આકૃતિ બે આકૃતિનો ઉપયોગ તમ કરીને તમને સમજાવવાનો કોશિશ કરી છે ચલો હવે અહીંયા આપણે ધ્યાનથી જુઓ અહીંયા શું કીધું છે કે એક મેં નળાકાર લીધું છે જેની લંબાઈ કેટલી આપી દીધી છે એલ આપી દીધી છે અને એના બંને બાજુ મેં દ્રઢ આધાર થી એને જકડી રાખ્યું છે મતલબ હવે હું એને માનો કે હવે હું અહીંયાથી એને ગરમ કરું છું એને શું આપું છું હીટ આપું છું ચલો ભાઈ માનો કે આ જે છે સળિયો એનું આડછેદ ક્ષેત્રફળ એ છે અને એનો યંગ મોડ્યુલસ વાય છે આ જે પદાર્થ છે આપણે માનો કે કોઈ પણ સ્ટીલનો પદાર્થ લઈ લઈએ ને ફોર એક્ઝામ્પલ આપણે સ્ટીલનો પદાર્થ એનો આડછેદ ક્ષેત્રફળ એ છે અને એની એની લંબાઈ એલ છે અને એનું જે યંગ્સ મોડ્યુલસ છે એ શું છે અહીંયા વાય છે તો હવે જો આપણે આ જે છે જેને આપણે બંને દ્રઢ પદાર્થ વચ્ચે બંને દ્રઢ આધાર વચ્ચે જ જડિત કરીને રાખ્યો છે એના ઉપર માનો કે હું અહીંયા એક બર્નર લગાવી દઉં અને બર્નરથી એને ઉષ્મા આપવાનું ચાલુ કરું છું મતલબ આપણે એને ઉષ્મા આપીએ છીએ હવે ઉષ્મા આપવામાં આવે તો આપણે આગળ જોયું કે જ્યારે પદાર્થ કોઈ પણ સળીઓ હોય એને ઉષ્મા આપવાથી એમાં શું થાય છે વિસ્તરણ થાય છે એની લંબાઈમાં શું થાય છે વધારો થાય છે એની લંબાઈ એક્સપાન્ડ થાય છે પણ આ જગ્યા પર એનું વિસ્તરણ થઈ શકશે નહીં બરાબર ને અહીં માનો કે આપણે તાપમાન ડેલ્ટા ટી જે છે એને શું કરતા જઈએ વધારતા જઈએ તો અહીંયા જે આપણી પાસે નળાકાર સળીઓ છે એ એની લંબાઈમાં કોઈ વધારો જોવા મળશે નહીં એનું વિસ્તરણ થશે નહીં એનું એક્સપાન્શન થશે નહીં અને જો આ વિસ્તરણ એટલે કે એક્સપાન્શન થાય નહીં ઓકે વિસ્તરણ એટલે કે પ્રસરણ આ એનું જે પ્રસરણ અથવા એક્સપાન્શન થાય નહીં તો શું થશે જો એનું પ્રસરણ થાય નહીં તો શું થશે તો જે આની અંદર ગરમી ઉદ્ભવે છે ઉષ્મા ઉદ્ભવે છે એ ઉષ્મા દ્વારા એક પ્રતિબળ કોના પર લગાવવામાં આવશે આ દિવાલ પર લગાવવામાં આવશે બરાબર ને આ સળિયાની અંદર એક પ્રતિબળ ઉદ્ભવશે એક પ્રતિબળ એક સ્ટ્રેસ ઉદ્ભવે છે અને એ સ્ટ્રેસ

શું કરવામાં આવે વધારો કરવામાં આવે ઉષ્મા આપવી એનો મતલબ એના તાપમાનમાં અહીં આપણે શું કરશું વધારો કરશું બરાબર ને ઉષ્મા આપવી એનો મતલબ શું થયો કે આપણે એના તાપમાનમાં શું કરીએ છીએ વધારો કરીએ છીએ બરાબર ને જ્યારે તે સળિયાને ઉષ્મા આપવામાં આવે ત્યારે તેનું પ્રસરણ અથવા વિસ્તરણ હે ને પ્રસરણ થઈ શકશે નહીં અને જો એનું પ્રસરણ નહીં થઈ શકે એનો મતલબ કે એની વિકૃતિ એની એની જે ઉષ્મીય વિકૃતિ છે એ ઉદ્ભવી શકશે નહીં ઉષ્મીય વિકૃતિ ક્યારે ઉદ્ભવે જ્યારે એ જે પદાર્થ છે એ પદાર્થ ફ્રી ટુ એક્સપાન્ડ હોય એટલે કે પ્રસરણ પામવામાં મુક્ત હોય પણ અહીંયા મુક્ત નથી આપણે એને બાંધી રાખ્યો છે દ્રઢ આધાર સાથે તો અહીંયા એ મુક્ત નથી તેથી ત્યાં એની વિકૃતિ થશે નહીં એટલે કે ત્યાં તેનું પ્રસરણ થઈ શકશે નહીં અને આ પ્રસરણ નહીં થાય એના લીધે આ ઉષ્મીય મતલબ એના તાપમાનમાં વધારો થાય છે એના લીધે ઉષ્મીય સ્ટ્રેસ એટલે કે ઉષ્મીય પ્રતિબળ એમાં ઉદ્ભવશે એટલે આજે આપણી પાસે સળિયો છે એની અંદર કયું પ્રતિબળ ઉદભવશે ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે તેથી સળિયામાં ઉષ્મીય પ્રતિબળ કયું ઉષ્મીય પ્રતિબળ જેને આપણે શું કહીએ છીએ એ દીવાલની તરફ લાગતું હશે ઉષ્મીય પ્રતિબળ કઈ બાજુ લાગતું હશે દિવાલ તરફ લાગતું હશે બરોબર કે નહીં ઉષ્મીય પ્રતિબળ દીવાલ તરફ કઈ રીતના અહીંયા એક પ્રકારનું દાબી આપણે પ્રતિબળનો કન્સેપ્ટ અહીંયા સમજી શકીએ માનો કે આ તમારી પાસે નળાકાર છે અહીંયાથી તમે કંઈ બળ લગાવો છો અહીંયાથી કંઈ બળ લગાવો છો હવે આ બળ કોના લીધે ઉદ્ભવ્યું તો આપણે અહીંયાથી હકીકતમાં કોઈ બળ બાહ્ય બળ લગાવ્યું નથી પણ આને પદાર્થને આપણે દ્રઢ આધાર સાથે જોડેલો છે પણ આ જે બળ જે ઉદ્ભવે છે દિવાલ દ્વારા દ્રઢ આધાર દ્વારા ઉદ્ભવે છે એ બળ જે છે એ હકીકતમાં કોના લીધે ઉદ્ભવે છે તો કે ભાઈ આની અંદર જે ગરમી વધે છે ઉષ્મીય ઉર્જાના કારણે ઉદ્ભવે છે અને એના કારણે જો તમે કોઈપણ પદાર્થને આવી રીતના દાબીય બળ લગાવો તો એનું પ્રતિબળ જે છે એ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગશે તો અહીંયા ઉષ્મીય પ્રતિબળ જે છે એ કોના પર લાગ્યા કરશે તો કે ભાઈ જે દિવાલ છે દિવાલ પર ઉષ્મીય પ્રતિબળ લાગ્યા કરે છે બરોબર કે નહીં એટલે અહીંયા દબાણ થાય છે સળિયાનું શું થાય છે હકીકતમાં દબાણ થઈ રહ્યું છે બરાબર એક્સપાન્શન એનું પ્રસરણ ન થવા દેવું એનો મતલબ કે આપણે એને દાબીને રાખ્યો છે એટલે કે અહીંયા દબાણ પ્રતિબળનો રોલ આવી જશે બરોબર કે નહીં અચ્છા સળિયામાં ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવે છે કયું પ્રતિબળ ઉદ્ભવે છે ઉષ્મીય પ્રતિબળ ઉદભવે છે અને જે કઈ રીતના આપે છે તો આપણને ખ્યાલ છે કે તેથી આપણી પાસે યંગ મોડ્યુલસ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ બરોબર કે નહીં અચ્છા હવે અહીંયા પ્રતિબળ કયું થશે તો કે ભાઈ ઉષ્મીય પ્રતિબળ થશે અહીંયા પ્રતિબળ કયું થશે ઉષ્મીય પ્રતિબળ થશે તો આપણે ઉષ્મીય પ્રતિબળ ભાગ્યા ઉષ્મીય વિકૃતિ લખીએ ઉષ્મીય વિકૃતિ થઈ જશે ક્લિયર અહીંયા સુધી અચ્છા હવે ઉષ્મીય વિકૃતિ આપણને ખ્યાલ છે તો ઉષ્મીય પ્રતિબળ મને મળી જશે તો ભાઈ ઉષ્મીય પ્રતિબળ કેટલું થશે ઉષ્મીય પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ એટલે કે વાય ગુણ્યા ઉષ્મીય વિકૃતિ ઉષ્મીય વિકૃતિ હવે ઉષ્મીય વિકૃતિ કેટલી તો મેં તમને સમજાવ્યું ઉષ્મીય વિકૃતિ આપણને કેટલી મળી હતી તો ડેલ્ટા એલ બાય એલ તો ઉષ્મીય પ્રતિબળ જે છે ઉષ્મીય એટલે કે થર્મલ સ્ટ્રેસ પ્રતિબળ જે છે એ આપણને કેટલું મળશે તો એક તો આપણી પાસે યંગ મોડ્યુલસ ગુણ્યા એની ઉદભવતી ઉષ્મીય વિકૃતિ જે આપણને ડેલ્ટા એલ બાય એલ મળી હતી ઓકે હવે આગળ આપણે જોયું હતું કે ડેલ્ટા એલ નું મૂલ્ય આપણને શું મળ્યું હતું આને આપણે સમીકરણ નંબર એક આપી દો ઓકે હવે હવે આ પદાર્થ માનો કે ફ્રી છે મુક્ત છે એને પ્રસરણ થવામાં મુક્ત હોય જો પદાર્થ જો પદાર્થ પ્રસરણ પામવામાં મુક્ત હોય તો તેની લંબાઈમાં થતો ફેરફાર એ આપણને કેટલું મળશે ડેલ્ટા એલ મળશે ને ડેલ્ટા એલ આપણે જો શોધ્યું હતું એલ આલ્ફા ડેલ્ટા ટી હતું આ સમીકરણ નંબર બે થઈ જશે બરોબર કે નહીં ઉષ્મિયા પ્રતિબળ જે છે એનું સમીકરણ મળ્યું એના પછી ડેલ્ટા એલ શું છે એનું સમીકરણ મળ્યું આ બંને સમીકરણને સરખાવો એટલે કે સમીકરણ એક અને બે પરથી આપણને ઉષ્મીય પ્રતિબળનું મૂલ્ય મળશે તો કે ભાઈ ઉષ્મીય પ્રતિબળ શું થશે ઉષ્મીય પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા યંગ્સ મોડ્યુલસ વાય એઝ ઇઝ રાખશો ડેલ્ટા એલની જગ્યાએ અહીંયા એલ આલ્ફા ડેલ્ટા ટી ડિવાઈડ બાય એલ થશે તો એલ એલ અહીંયા શું થઈ જશે કટ થઈ જશે તો અહીંયા આપણને જે ઉષ્મીય પ્રતિબળનું ફોર્મ્યુલા મળશે ઉષ્મીય પ્રતિબળનું જે સમીકરણ અથવા ફોર્મ્યુલા જે મળશે એ આપણને મળશે યંગ્સ મોડ્યુલસ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા આ થઈ જશે આપણું ઉષ્મીય પ્રતિબળ ખ્યાલ આવ્યો કે ના આવ્યો ક્લિયર અહીંયા સુધી તો આ આ મળી જશે આપણને સમીકરણ એટલે કે શું છે આલ્ફા શું હતો ઓકે રેખીય પસારણાંક હતો આ ઓલરેડી મેં તમને કરાવી દીધું છે ક્લિયર અહીંયા સુધી તો આ જે છે એ આપણને શું મળશે ઉષ્મીય પ્રતિબળ અચ્છા હવે આ તો આપણને ઉષ્મીય પ્રતિબળ મળ્યું પણ માનો કે એમ પૂછે કે ભાઈ આ જે દીવાલ છે એ દિવાલ કેટલું બળ એના પર લગાવતી હશે બરોબર ને અહીંયા દ્રઢ વોલ છે દિવાલ જે છે આધાર આધાર જે છે એ આના પર કેટલું બળ લગાવતું હશે બરોબર તો દ્રઢ આધાર દ્વારા લાગતું બળ કેટલું થશે એને સમ મતલબ એનું આપણે સમીકરણ તારવીએ એના પહેલા તમે આટલું જલ્દીથી લખી નાખો લખાઈ ગયું ઓકે તો હું આટલો પોર્શન ઇરેઝ કરું છું અને આપણે અહીંયા લખીએ કે ભાઈ સળિયા સળિયા પર બરાબર ને દીવાલ દ્વારા સળિયા પર કેટલું બળ લાગતું હશે અહીંયા ઉષ્મીય પ્રસરણ થશે નહીં તો આ જે દીવાલ છે અરે કે દ્રઢ આધાર છે એ દ્રઢ આધાર દ્વારા આપણે જે સળિયો છે એના ઉપર કેટલું બળ લાગતું હશે તો લખીએ અહીંયા કે ભાઈ દ્રઢ આધાર દ્વારા લાગતું બળ ઓકે કેટલું થશે અહીંયા આપણે કયા સમીકરણનો ઉપયોગ કરશું તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કહ્યું કે ભાઈ પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ એફ ભાગ્યા એ એફ ભાગ્યા એ તો અહીંયા આપણે લખીએ કે ભાઈ સીગ્મા એટલે કે પ્રતિબળ બરાબર ને હું ચલો પ્રતિબળ જ લખું અહીંયા પ્રતિબળ કયું છે ઉષ્મીય પ્રતિબળ છે તો ઉષ્મીય પ્રતિબળના સ્વરૂપે લેશું હે ને ફોર એક્ઝામ્પલ સીગમા ઇઝ ટુ આપણી પાસે એફ બાય એ અહીંયા સીગમા શું છે ઉષ્મીય ચલો સીગમાં એ જ લખીએ તો આ થશે ઉષ્મીય પ્રતિબળ ઉષ્મીય પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ બરોબર ને આપણે આડછેદ ક્ષેત્રફળ કેટલું એ લીધેલું છે આડછેદ ક્ષેત્રફળ ક્લિયર અચ્છા તો બળ કેટલું થશે તો ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ હવે આ એફને સબ્જેક્ટ કરશો તો ઉષ્મીય પ્રતિબળ ગુણ્યા આડછેદ ક્ષેત્રફળ બરાબર ને ઉષ્મીય પ્રતિબળ ગુણ્યા આડછેદ ક્ષેત્રફળ થઈ જશે ઉષ્મીય પ્રતિબળ આપણને કેટલું મળ્યું તો એ મળ્યું વાય આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એ તો આ થઈ જશે દિવાલ દ્વારા પદાર્થ એટલે કે સળિયા પર લાગતું બળ બરાબર કે નહીં ઓકે જેટલું ક્ષેત્રફળ વધારે હશે એટલું એફનું મૂલ્ય કેટલું હશે વધારે હશે મતલબ જેટલું ક્ષેત્રફળ વધારે એટલું દ્રઢ પદાર્થ દ્વારા એના પર લાગતું બળ જે છે એ પણ કેવું થઈ જશે વધી જશે ક્લિયર સમજાઈ ગયું કે નહીં તો આ થઈ ગયા આપણા ઉષ્મીય વિકૃતિ અને ઉષ્મીય પ્રતિબળ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે હવે આના ઉપરના સારા સારા ક્વેશ્ચન્સ કરી લઈએ જલ્દીથી પહેલાં લખી નાખો ચલો બેટા લખાઈ ગયું ચાલો તો હવે હું અહીંયા તમને એક પ્રશ્ન આપી દઉં છું એ પ્રશ્ન તમે જુઓ અને મતલબ આન્સર જે છે એ આપણને આ રીતના જ કંઈક મળવાનો છે તમે જોઈ લો પહેલાં પ્રશ્ન પ્રશ્ન શું કે છે કે એક તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય અને તાપમાનનો રેખીય પ્રસરણાંક આપ્યો છે આલ્ફા બરાબર જો તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા થીટા હોય જો તાપમાનને આપણે ડેલ્ટા ટી વડે તો ઇન્ડિકેટ કરીએ જ છીએ પણ સાથે સાથે તાપમાનને ડેલ્ટા થીટા તરીકે પણ ઓળખ ઓળખવામાં આવે છે મતલબ ડેલ્ટા થીટા એ આપણને તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે તો તાપમાન એક તો ટી વડે પણ દર્શાવવામાં આવે છે ને એક થીટા વડે પણ દર્શાવવામાં આવે છે હવે થીટા ક્યાં વપરાય છે તો થર્મોડાયનેમિક તાપમાન જે હોય છે એમાં થીટા વપરાય છે ઓકે ને જનરલ આપણા તાપમાન હોય છે એમાં આપણે ટી યુઝ કરતા હોઈએ છીએ હાયર ઊંચું તાપમાન હોય ને તો એ થર્મોડાઇનેમિક ટેમ્પરેચરમાં આવે છે ઓકે એના ઉપર આપણે ડિસ્કશન આગળ કરવાના છે ડોન્ટ વરી અત્યારે ખાલી તમે જે તાપમાન આપણને ડેલ્ટા થીટા આપ્યું છે અહીંયા મેં ડેલ્ટા ટી લીધું છે અહીંયા ડેલ્ટા થીટા આપ્યું છે તો ઉદભવતી ઉષ્મીય પ્રતિ તો ઉદ્ભવ તો ઉષ્મીય પ્રતિબળ કેટલું થાય ઓકે ચલો ભાઈ તો પ્રશ્ન તમને કંઈક આવી રીતના આપી દીધો છે ચાર ઓપ્શન્સ આપી દીધા છે કયો આન્સર આવશે તમારી સમક્ષ છે તમારી તમારી સામે જ છે તમે હમણાં અત્યારે કર્યું એ ડેરીવિએશનથી ડાયરેક્ટ તમારે જવાબ લાવવાનો થશે તો આનો આન્સર કયો આવશે ભાઈ એ પેલો જે છે ને વાય આલ્ફા ડેલ્ટા થીટા ઓકે આપણો જવાબ વાય આલ્ફા ડેલ્ટા થીટા ઓકે તો આ જવાબ આવી જશે ક્લિયર તો જલ્દીથી લખી નાખો આ ક્વેશ્ચનને પ્રશ્ન લખો અને પ્રશ્નની નીચે તમે ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા ડેલ્ટાથીટા લઈને સોલ્વ કરી નાખો ઓકે સોલ્વ કરવાની પદ્ધતિ જે છે એ તમારી આની આ જ પદ્ધતિ રહેવાની છે ઓકે લખી નાખો ચલો વિડીયોને પોઝ કરીને સોલ્વ કરતા જાઓ ચલો ભાઈ હવે બીજો પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન આપણે શું આપ્યો છે એ જોઈ લઈએ અને પછી એને સોલ્વ કરીએ એક લોખંડના સળિયાનું તાપમાન ઝીરો ડિગ્રીથી સો ડિગ્રી કરતાં એક મીટર લાંબા અને એક સેન્ટીમીટર વર્ગ આડછેદ ધરાવતા આ સળિયામાં કેટલું બળ ઉદ્ભવે સળિયો છેડે બંને છેડેથી કેવો છે જડિત છે ઓકે સળિયો આવી રીતના કંઈક છે આલ્ફાનું મૂલ્ય આપી દીધું છે દસની માઇનસ પાંચ પ્રતિ સેન્ટીગ્રેડ ને વાય આપણને આપી દીધું છે દસની અગિયાર પાસ્કલ અથવા ન્યૂટન પર પરમીટરનો વર્ગ ઓકે તો આયો ભાઈ જવાબ ચાલ હું પહેલાં તમને અહીંયા આપેલ વિગત શું છે એ આપણે પહેલાં લખી નાખીએ કે ભાઈ અહીંયા શું શું આપણને આપી દીધું છે આપેલ વિગતમાં જોઈએ તો કે ભાઈ તાપમાન ઝીરો ડિગ્રીથી સો ડિગ્રી એટલે કે ડેલ્ટા થીટા આપણને આપી દીધું છે ડેલ્ટા ટી આપી દીધું છે કેટલું આપી દીધું છે સો ડિગ્રી સેન્ટીગ્રેડ હવે અહીંયા ડેલ્ટા ટી કે ડેલ્ટા થીટા લો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે જે લેવું હોય એ લઈ શકો છો ડેલ્ટા થીટા પણ લઈ શકો ને ડેલ્ટા ટી પણ લઈ શકો છો એની લંબાઈ ઓકે તારની લંબાઈ આપણને આપી દીધી છે એક મીટર અને એનું આડછેદ ક્ષેત્રફળ આપી દીધું છે વન સેન્ટીમીટરનો વર્ગ ઓકે એક સેન્ટીમીટરનો વર્ગ જેટલું આપી દીધું છે ઓકે આને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું અને એના પહેલાં આલ્ફાની અને બીજી સેની વેલ્યુ આપી છે યંગ્સ મોડ્યુલસની બંનેની વેલ્યુ આપી દીધી છે આલ્ફાની વેલ્યુ કેટલી આપી છે દસની કેટલી ઘાત પાંચ ઘાત હે ને માઇનસ પાંચ છે ને માઇનસ પાંચ દસની માઇનસ પાંચ પ્રતિ સેન્ટીગ્રેટ અને બીજું શું આપી દીધું છે આપણને યંગ્સ મોડ્યુલસ આપી દીધું છે દસની અગિયાર પાસ કલ ઓકે આ વેલ્યુઝ તમને આપી દીધી છે હવે સોલ્વ કરવાનું છે કઈ રીતના સોલ્વ કરશો જલ્દીથી ટ્રાય કરો ઓકે અહીંયા આ મીટરમાં કન્વર્ટ કરી લઈએ તો વન સેન્ટીમીટરનો વર્ગ એટલે દસની માઇનસ કેટલી થશે માઇનસ ચાર મીટરનો વર્ગ થઈ જશે બરાબર ને આ કઈ રીતના કરવું એ મેં ઓલરેડી તમને આગળ ઘણા બધા આપણે વિડીયોમાં તમને સમજાવ્યું છે કે કઈ રીતના આને સોલ્વ કરવું ઓકે પ્રશ્ન શું કીધો છે કે સળીઓ બંને છેડેથી જડિત છે તો એની અંદર બળ કેટલું ઉદભવે છે આની અંદર ઉદભવતું બળ શોધવું છે કેટલું બળ ઉદભવશે તો એફ ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં છેલ્લું જે સમીકરણ મેળવ્યું હોય બરાબર ને તો ઉદભવતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ જેટલું બળ સળિયો વોલ પર લગાવે એટલું ને એટલું બળ વોલ જે છે એ સળિયા પર ને આજે બંને બાજુથી જડિત છે એટલે સળિયો જેટલું બળ દિવાલ પર કે દ્રઢ આધાર પર લગાવે છે એટલું ને એટલું બળ દ્રઢ આધાર સળિયા પર લગાવશે એટલે બળનું મૂલ્ય વિરુદ્ધ હશે પણ મૂલ્ય બંનેનું કેવું હશે સરખું હશે તો બળનું ફોર્મ્યુલા મતલબ બળનું આપણને શું મળ્યું હતું ભાઈ શું મળ્યું હતું વાય ઇઝ ઇક્વલ ટુ અરે સોરી એફ ઇઝ ઇક્વલ ટુ વાય આલ્ફા એ ડેલ્ટા ટી બસ વેલ્યુ મૂકોને સોલ્વ કરો ભાઈ વાય આપણને યંગ મોડ્યુલર્સ દસની અગિયાર ઘાત આલ્ફા કેટલું આપ્યું છે દસની માઇનસ પાંચ એ આડછેદ ક્ષેત્રફળ કેટલું દસની માઇનસ ચાર તાપમાન કેટલું આપ્યું છે હંડ્રેડ ડિગ્રી સોલ્વ કરો ચાલો જલ્દીથી આ થશે માઇનસ પાંચ માઇનસ નવ થઈ જશે નવ ના એડ થઈ જશે તેર એટલે દસની પોઝિટિવ થશે ને દસની ચાર ઘાત થશે દસની ચાર ન્યૂટન ઓકે બળ આપણને કેટલું મળશે તો બળનું મૂલ્ય મળશે દસનો પાવર ચાર દસની કેટલી ઘાત ચાર ઘાત ઓકે તો આ થઈ જશે આપણો જવાબ ચલો ભાઈ આન્સર શું સાચો છે જોઈ લો આન્સર જો જોવો તો ઓપ્શન કયું રાઈટ થશે બી વિલ બી ધ રાઈટ આન્સર બી જે છે એ આપણો સાચો જવાબ થશે ક્લિયર અહીંયા સુધી ઓકે ચલો લખી નાખો ચલો બેટા તો નેક્સ્ટ જે પ્રશ્ન આપ્યો છે તમને સ્ક્રીન પર આપી દીધો હશે કે ભાઈ એ એક એમએમ વર્ગ આડછેદ ધરાવતા એક સ્ટીલના વાયરને સાઠ ડિગ્રી તાપમાન સુધી ગરમ કરીને બે છેડા વચ્ચે તાર તંગ રહે તેમ બાંધ્યો છે તંગ રહે એટલે કે એ જડિત છે અને દ્રઢ આધાર સાથે જડિત છે તાપમાન ત્રીસ ડિગ્રી થાય ત્યારે તેમાં રહેલ તણાવમાં શું ફેરફાર થશે એટલે કે અહીંયા તાપમાન ઘટી રહ્યું છે તાપમાન ઘટશે તો એની અંદરનું તણાવ બળ પણ કેવું થશે બદલાશે અને કઈ રીતનું બદલાય છે તો આપણને ડેલ્ટા ટી ડેલ્ટા ટીનું મૂલ્ય કેટલું મળશે તો 60 સાઠ માઈનસ ત્રીસ એટલે આપણને ત્રીસ મળી જશે અચ્છા તેના તણાવમાં શું ફેરફાર આપણને તણાવમાં થતો ફેરફારની વાત કરી છે અહીંયા તમને સ્ટીલનું રેખીય પ્રસરણાંક આપી દીધું છે યંગ્સ મોડ્યુલસ આપી દીધો છે બરાબર તો તમારે તાપમાનમાં ડેલ્ટા ટી ફેરફાર થતાં તારની લંબાઈમાં થતો ફેરફાર આટલો લેવાનું એમ કહી દીધું છે ઓકે આ આવી રીતના કંઈ ન દેવું જોઈએ કંઈ વાંધો વાંધોની કીધું છે તો તમારા માટે ઇઝી થઈ જશે ચાર ઓપ્શન્સ આપ્યા છે ઓપ્શન્સને સોલ્વ કરો ચલો ભાઈ જલ્દીથી સોલ્વ કરો શું જવાબ આવશે આવ્યો જવાબ ઓકે ચલો હવે જુઓ અહીંયા તમને શું કીધું છે તણાવ કીધું છે તણાવે તણાવ પ્રતિબળ નથી કીધું તણાવ કીધું છે તણાવ એટલે બળ શોધવાની વાત કરી છે અને બળ શોધવાનું હોય તો આપણે જે આગળનો પ્રશ્ન હતો એવી રીતના જ ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવી દઉં બળનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે એફ ઇઝ ટુ વાય બોલો વેરી ગુડ વાય આલ્ફા એ ડેલ્ટા ટી અચ્છા હવે અહીંયા બે પહેલી વસ્તુ કે ભાઈ ડેલ્ટા ટી કેટલું આપ્યું તો કે સાઈઠ ડિગ્રી માઇનસ પહેલાં સાઈઠ હતું પછી કેટલું થયું ત્રીસ ડિગ્રી થયું તો આપણને તાપમાનમાં થતો ફેરફાર કેટલો આપી દીધો છે ત્રીસ ડિગ્રી આપી દીધો સેન્ટીગ્રેડ આપી દીધો છે બીજું શું કીધું છે કે ભાઈ એની રેખિયા એની ત્રીજા અચ્છા એનું આડછેદ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે અને આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે એક એમ એમનો વર્ગ હવે એક એમ એમનો વર્ગ એટલે કેટલું થશે ભાઈ દસની માઇનસ છ મીટર નો વર્ગ થઈ જશે અચ્છા આલ્ફા પણ આપી દીધું છે ને યંગ મોડ્યુલસ પણ તમને આપી દીધું છે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે ને સોલ્વ કરવાનું છે આલ્ફાનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને એક પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ પાંચ દસની માઇનસ પાંચ ઓકે પ્રતિ સેન્ટી ગ્રેટ અને યંગ મોડ્યુલસ આપણે સ્ટીલનો કીધો છે એટલે બે ગુણ્યા દસની અગિયાર પાસ્કલ થશે ક્લિયર ઓકે તો હવે સોલ્વ કરો જલ્દીથી આને આ ઇક્વેશન હું ઉપર લઈ જઉં જેથી કરીને આપણને નીચે જગ્યા મળી જાય યંગ્સ મોડ્યુલસ એ આલ્ફા ડેલ્ટા ટી હવે અંદર આગા પાછું કરીએ એનાથી કોઈ ફરક પડવાનો નથી પડવાનો મલ્ટીપ્લિકેશન જ થવાનું છે ગુણાકાર જ થવાનો છે ચલો ભાઈ વેલ્યુઝ મૂકી દો તો કે ભાઈ બે ગુણ્યા દસ ની અગિયાર ઘાત ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત

છાસઠ ગુણ્યા દસની અહીંયા થશે આની સાથે કટ થઈ જશે આ અહીંયા કટ થઈ જશે દસની માઇનસ પાંચ દસની માઇનસ અગિયાર ઓકે તો દસની ઝીરો એટલે ડાયરેક્ટ છાસઠ જ જવાબ મળશે સિક્સટી સિક્સ ન્યૂટન એફનું મૂલ્ય આપણને કેટલું મળશે છાસઠ ન્યૂટન મળશે ક્લિયર જોઈ લો ઓપ્શન ભાઈ કયું સાચું ઓપ્શન આવશે સી વિલ બી ધ રાઈટ આન્સર ઓકે સિમ્પલ હતું ને મજા આવીને જો તમે આપણી થિયરી ભણો છો ને થિયરીમાં થોડું ધ્યાન આપો ને તો આ પ્રશ્નો સોલ્વ કરવામાં કોઈ ડિફિકલ્ટી આવશે નહીં અહીંયા ખાસ કીધું છે કે અહીંયા તણાવ બળ શોધવાનું છે અને તણાવ શોધવાનું છે તો એ એની અંદર ઉદ્ભવતું જે તણાવ છે એ આપણું તણાવ બળ તણાવ પ્રતિબળ નથી કીધું એટલા માટે આપણું સમીકરણ જે છે એ એફ ઇઝિકલ ટુ વાય એ આલ્ફા ડેલ્ટા ટી આવશે ક્લિયર લખી નાખો ચલો બેટા તો હવે પ્રશ્ન જુઓ કે બે જડિત આધારોની વચ્ચે વાય જેટલા યંગ મોડ્યુલસ અને આલ્ફા જેટલી રેખીય પ્રસરણાંક ધરાવતા સળિયાને એવી રીતે રાખેલો છે જેથી તેની લંબાઈ અચળ રહે હવે જો સળિયાનું તાપમાન ટી ઝીરો ડિગ્રી જેટલું વધારવામાં આવે તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે પ્રતિબળ આપણે શોધી લીધું છે બસ એ જ ઇક્વેશન અહીંયા આપણે લગાવી દેવાનું છે અહીંયા ડેલ્ટા ટીની જગ્યાએ ડાયરેક્ટ આપણે ટી લખી દેવાનું છે કયું ઓપ્શન આવે છે આ તમારા માટે હોમવર્ક છે ઓકે મેં કરાવી દીધું થિયરીમાં કરાવી દીધું છે ને એઆઈ ટ્રીપલ ઇ બે હજાર અગિયારમાં પૂછાયેલો પ્રશ્ન છે તો તમારે આ સોલ્વ કરવાનો છે ઓકે જલ્દીથી સોલ્વ કરો શું જવાબ આવે છે મને કમેન્ટ કરો ઓકે એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ ઓકે ચલો તો જેને આવી ગયો હોય એન્જોય કરો ના આવ્યો હોય એ મને કમેન્ટ કરો શું જવાબ આવશે ભાઈ હું પાછળ તમને એના એનો જવાબ જે છે એ આપી દઈશ ઓકે વિડીયોના પાછળ તમને કહી દઈશ ચલો બેટા તો નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે એ કંઈક આવી રીતના આપી દીધો છે તમે જોઈ શકો છો કે ભાઈ બે એમ એમ વર્ગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના નિયમિત સળિયાને જીરો ડિગ્રીથી વીસ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે સળિયાની ધાતુનો રેખીય ઉષ્મીય પ્રસરણાંક આપણને આપી દીધો છે બાર ગુણ્યા દસની માઇનસ છ પ્રતિ સેન્ટીગ્રેડ તથા ય દ્રવ્યનો યંગ મોડ્યુલસ આપણને આપી દીધો છે દસની અગિયાર ન્યૂટન પર મીટરનો વર્ગ તો સળિયામાં એકમ કદ દીઠ સંગ્રહાતી સ્થિતિ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કેટલી થશે ઓકે આપણને શું શું આપી દીધું છે એ પહેલાં લખી દઈએ ભાઈ ડેલ્ટા ટી આપણને આપી દીધું છે ડેલ્ટા ટી કેટલું આપી દીધું છે વીસ ડિગ્રી સેન્ટીગ્રેટ આપી દીધું છે એના પછી આપણને આડછેદ ક્ષેત્રફળ બે એમ એમનો વર્ગ આપ્યો છે તો આપણે એને સમ મીટરમાં રૂપાંતરિત કરશું તો બે ગુણ્યા દસની માઇનસ છ મીટરનો વર્ગ થઈ જશે એના પછી આલ્ફા અને યંગ મોડ્યુલર્સના પણ મૂલ્યો આપી દીધા છે આલ્ફાનું મૂલ્ય આપણને શું આપ્યું છે તો કે બાર ગુણ્યા દસની માઇનસ છ બાર ગુણ્યા દસની માઇનસ છ પ્રતિ સેન્ટીગ્રેડ ઓકે અને યંગ મો મોડ્યુલર્સનું મૂલ્ય આપ્યું છે આપણને દસની અગિયાર ન્યૂટન પર મીટરનો વર્ગ દસની અગિયાર ન્યૂટન પર મીટરનો વર્ગ ઓકે આ વેલ્યુઝ તમને આપી દીધી છે તમે જોઈ શકો છો પ્રશ્નની અંદર તમને ચાર ઓપ્શન આપ્યા છે હવે કયો આન્સર આવશે એ તમે વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો શું જવાબ આવે છે આપણે આગળ જોઈએ ઓકે ચલો આવી જવાબ કર્યો સોલ્વ નથી કર્યો ચલો કરી નાખીએ ઓકે કરી નાખ્યો હોય તો બેસ્ટ ના કર્યો હોય તો બી પણ ગભરાવાની જરૂર નથી હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં છું જો તમને શું કીધું છે કે એકમ કદ દીઠ ઉદભવતી સ્થિતિ ઉર્જા એટલે આપણે ઉર્જા ઘનતા શોધવાની છે અને ઉર્જા ઘનતાનું ફોર્મ્યુલા શું હતું સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ભાઈ ફોર્મ્યુલા યાદ કરો ફોર્મ્યુલા યાદ કરો યંગ મોડ્યુલસ ઇન ટુ અહીંયા જે વિકૃતિનો વર્ગ વિકૃતિનો વર્ગ થશે કેમ આ થાય તો આપણે જોયું હતું કે ભાઈ ઊર્જા જે છે એ કંઈક આવી રીતના મળે છે વન બાય ટુ ઇન્ટુ યંગ્સ મોડ્યુલર્સ ઇન્ટુ વિકૃતિનો વર્ગ બરાબર વિકૃતિનો વર્ગ ગુણ્યા કદ હવે જે ઊર્જા ઘનતા જે છે એ શું થઈ જશે તો એકમ કદ દીઠ અહીંયા પ્રશ્નમાં જ તમને કીધું છે કે એકમ દીઠ ઉર્જા એટલે આ કદ જે છે એને આપણે વી તરીકે રાખીએ તો વીને અહીંયા લાવી દઈશું તો યુ બાય વી ને એકમ દીઠ ઉર્જા એ શું થઈ જશે વન બાય ટુ વાય ઇન્ટુ વિકૃતિનો વર્ગ ઓકે આ જેને ના યાદ હોય ના ખ્યાલ હોય એમના માટે બાકી જેને ખ્યાલ હોય ડાયરેક્ટ આ સમીકરણ લગાવો અને જલ્દીથી સોલ્વ કરો શું જવાબ આવે છે મને કમેન્ટ કરો ઓકે જલ્દીથી આ સમીકરણ લગાવો હવે અહીંયા જુઓ તમે કે અહીંયા આપણને જે વન બાય ટુ અહીંયા યંગ મોડ્યુલર્સની વાત કરી છે ને વિકૃતિ એટલે કે ડીએલ બાય એલનો વર્ગ આ થાય કે ન થાય હવે ડી એલ બાય એલ મને કઈ રીતના મળશે તો આપણે આગળ પ્રસરણમાં ભણ્યા કે ભાઈ ડી એલ બાય એલ જે છે એ કોના બરાબર થાય છે આલ્ફા ડેલ્ટા ટીના બરાબર થાય છે અથવા આલ્ફા ડેલ્ટા થિટાણા બરાબર થાય છે બરાબર તો આના ઉપરથી આપણે ડી એલ બાય એલનું મૂલ્ય મેળવી શકીએ તો આ જે સમીકરણ છે એને હું આવી રીતના લખી શકું કે ભાઈ વન બાય ટુ ઇન યંગ્સ મોડ્યુલર્સ ઇન્ટુ આ જે છે આલ્ફા ડેલ્ટા ટી એનો આખે આખાનો વર્ગ ઓકે આ સમીકરણનો ઉપયોગ કરી ને આપણે આ પ્રશ્નની અંદર બધી વેલ્યુ મૂકો અને વેલ્યુ મૂકીને સોલ્વ કરો ઓકે જલ્દીથી વેલ્યુ મૂકો શું શું જવાબ આવે છે મને જણાવો ઓકે જલ્દીથી વેલ્યુ મૂકો ને શું જવાબ આવે છે મને જણાવો આવ્યો જવાબ ઓકે જોઈ લઈએ શું જવાબ આવે છે અહીંયા જુઓ તમે વન બાય ટુ ઇન્ટુ યંગ્સ મોડ્યુલર્સ કેટલું આપ્યું છે દસની અગિયાર ઇન્ટુ આલ્ફા કેટલું આપ્યું છે બાર ગુણ્યા દસની માઇનસ છ ગુણ્યા ડેલ્ટા ટી આપ્યું છે આપણને વીસ આ આખે આખાનો વર્ગ કરો વર્ગ કરશો તો આ કેટલું થઈ જશે

બરાબર પણ અહીંયા નેગેટિવ થઈ જશે માઇનસ તો આ શું મળશે બસો અઠ્યાસી ગુણ્યા દસની વન હવે દસની એક એટલે કે અઠ્યાવીસો એસી થઈ જશે તો આપણને જે જવાબ મળશે એ કંઈ શું મળે છે અઠ્યાવીસો એસી જવાબ શેમાં મળશે ઝૂલ પ્રતિ મીટર ક્યુબમાં ઓકે જવાબ આપણને શેમાં મળશે ઝૂલ પ્રતિ મીટર ક્યુબમાં મળશે ક્લિયર ઓકે તો આપણો કયો સાચો જવાબ આવશે સી વીલ બી ધ રાઈટ આન્સર ક્લિયર લખી નાખો ચલો જલ્દીથી લખાઈ ગયું ઓકે ચલો નેક્સ્ટ લેક્ચરમાં એક નાનો ટોપિક છે એ નાના ટોપિકને કવર કરશું બરોબર ને ટોપિક આપણો કયો હતો કે જુદા જુદા દ્રવ્યો જે છે એની સ્થિતિ સ્થિતિસ્થાપકતાના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એના ઉપરનું નાનું ટોપિક છે વીસેક મિનિટનો આપણો વિડિયો બનશે પછી આપણું આ જે છે ચેપ્ટર પૂરું થાય છે ને એના પછી ના વિડીયોમાં આપણે તરલનું યાંત્રિક ગુણધર્મ ચાલુ કરવા જઈ રહ્યા છીએ યસ તો જે આપણે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ કે જે તમને બુક આપવામાં આવી છે એ બુકના બધે બધા એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે એમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો અને જો તમને આવડી જાય તો તમે એ નોટડાઉન કરીને તમારા જે નોટબુક છે એમાં લખીને રાખવાના છે ક્લિયર ઓકે બહુ જ મહેનત કરવાની છે સાથે સાથે તમારી તબિયતને પણ સાચવવાની છે અને બેસ્ટ રિઝલ્ટ માટે આપણાથી જેટલો બનતો હોય એટલો પ્રયાસ કરી લેવાનો છે જંગ જીતીને જ આવવાનું છે એવી રીતના આપણે લડવાનું છે બરાબર ને ને લડવા માટે શું કરવું પડશે તો આપણે કંઈ તલવારોને ભાલા લઈને જવાનું નથી કંઈ રણ મેદાનમાં આપણે પેન અને પેન નોટબુક લઈને લડવાનું છે બેસ્ટ રિઝલ્ટ માટે આપણે હમણાંથી પ્રેક્ટિસ કર્યું જો જે મહાન મહાન રાજાઓને એમના રજવાડા હતા તો એમાં આપણે જોયું કે એ રાજાઓ જે છે ને એ કન્ટિન્યુઅસ લડાઈની પ્રેક્ટિસ કરે રાખતા એમના સૈનિકો એમના સેનાપતિઓ એમનું જેટલી પણ ટીમ છે એ ટીમ કન્ટિન્યુઅસ લડાઈની પ્રેક્ટિસ કરે રાખતા ઘણા મૂવીઝમાં તમે જો જોયું હે ને બાહુબલીમાં તમે જોશો તો કન્ટિન્યુઅસ ત્યાં મલ યુદ્ધ કરાવે છે પછી અલગ અલગ જે ગેંડા ગેંડાને છોડી દેવામાં આવે છે ને એના સાથે યુદ્ધ કરાવવામાં આવે છે તો ત્યારે રાજાઓ જે છે એ બીજા રજવાડાઓને જીતવા માટે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરતા ને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ જ એમને બીજા રજવાડાઓને જીતવા માટે મદદ કરતું તો આપણે કંઈ રજવાડા જીતવાના નથી આપણે તો આપણું ફ્યુચર સારું બને એના માટે એક જીત જે એક એક્ઝામ નામની એક રાજ્ય છે જેને જીતવાનું છે અને એ એક્ઝામ નામના રાજ્યને જીતવા માટે શું કરવું પડશે તો કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવી પડશે આપણું પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તમારી જેટલી વધારે પ્રેક્ટિસ થતી જશે એટલા તમને પ્રશ્નો સોલ્વ કરવાની મજા આવતી જશે અને તમારા માઇન્ડમાં એ જે કન્સેપ્ટ છે અથવા એ જે ટૉપિક છે એ તમારા માઇન્ડમાં એકદમ પરફેક્ટલી સેટ થશે એટલે એ ટાઈપના કોઈપણ પ્રશ્નો પૂછાશે મહત્તમ મેક્ઝિમમ જેટલા પોસિબલ થાય ને એટલા પ્રશ્નો સોલ્વ કરો જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટ આગળ એક્ઝામમાં કંઈ કંઈ પણ થોડું પણ ટ્વિસ્ટ કરીને પૂછાય તો તમને કોઈ ડિફિકલ્ટ ન લાગે ઓકે તો આપણે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાનો ટોપિક છે એને કવર કરીને આ લે આ ચેપ્ટરને પૂરું કરશું ને એના પછી આપણે તરલના યાંત્રિક ગુણધર્મો ચાલુ કરવાના છીએ ઓકે તો મેં જે કરાવ્યું છે એને તમે નોટડાઉન કર્યું હશે પ્રેક્ટિસ કરતા રહેજો કંઈ પણ ડાઉટ હોય તો મને તમે વોટ્સઅપ કરી શકો છો જે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ અને જે પણ કરાવું છું बराबर एनी सारे एक नोट्स बना भी रखो ओके चलो तो तबियत साचो जो ऑल द बेस्ट